હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન અપડેટ ચેનલમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે જે પીજી વીસીએલ વિદ્યુત સહાયકની જુનિયર અસિસ્ટન્ટની એક્ઝામ લેવાની ફ્રેન્ડ્સ એ માટે મિત્રો કેવા પ્રશ્નો પૂછાયા હતા તેની મિત્રો ક્વિક એટલે કે ઝડપી નજર જોઈએ મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન ડૉક્ટર સલીમ અલી પક્ષી અભયારણ્ય છે એ ક્યાં આવેલું છે તો ડૉક્ટર સલીમ અલી પક્ષી અભયારણ્ય છે એ ગોવાની અંદર આવેલ છે મિત્રો આની ઉપરથી આપણને એક હિટ મળવી જોઈએ કે અભયારણ્ય જેટલા મિત્રો જે આ એમપી છે આપણે કરી નાખવા જોઈએ સલીમ અલી પક્ષી અભયારણ્ય છે ગોવામાં છે બીજો પ્રશ્ન રેડ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે હવે મિત્રો રમતના શબ્દો પણ પૂછવા મળ્યા છે એ લોકો પહેલાં એ લોકો છે કોઈ પણ પ્લેયરનું નામ આપતા અને પૂછતા હવે એ લોકો એ શબ્દ પર ઉતરી આવ્યા છે તો શબ્દ ખાસ કરી લેવા તો રેડ શબ્દ છે એ કબડ્ડી રમત સાથે સંકળાયેલ છે ત્રીજો પ્રશ્ન બીએસએફના ડીજીનું નામ પૂછાયું હતું તો બી એસએફના ડીજી છે એસએસ દેશવાલ કોણ છે એસએસ દેશવાલ ચોથો પ્રશ્ન એફઆઈઆઈનું ફૂલ ફોર્મ પૂછાણું હતું એ છે મિત્રો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ શું નામ છે મિત્રો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર પાંચનો પ્રશ્ન આઈએમપીએસ એમ ફૂલ ફોર્મ પૂછાયું હતું જે મિત્રો એમ જીવીસીએલમાં પણ પૂછાણું હતું ખાસ યાદ રાખો ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ થાય શું થાય ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ છઠ્ઠો પ્રશ્ન ઝીરો લાઇન ટેરેટરી તો ઝીરો લાઇન ટેરેટરી મિત્રો કયા દેશ સાથે છે આપણે બાંગ્લાદેશ સાથે છે કયા દેશ સાથે છે બાંગ્લાદેશ સાથે ઝીરો લાઇન ટેરેટરી અને મિત્રો ખાસ કરીને હમણાં એ પણ પ્રશ્ન પૂછવા મળ્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રેડ ક્રિફ લાઇન છે એવી રીતના મિત્રો અલગ અલગ દેશો વચ્ચે જોડાયેલા છે એ લાઇન મિત્રો પૂછવા મળ્યા છે તો સરહદ રેખા છે પૂછાય છે ખાસ કરી લેવી કાજીરંગા નેશનલ પાર્ક ક્યાં આવેલ છે તો કાજીરંગા નેશનલ પાર્ક છે મિત્રો આસામની અંદર આવેલ છે અને આ ફ્રેન્ડ્સ કહી દઉં અલગ અલગ જે સરહદની લાઈન છે એ માટે મિત્રો હમણાં જ અમે એક વિડીયો મૂકીએ છીએ થોડા સમયમાં જે મિત્રો તમારી સમક્ષ આવી જશે તે પણ વિડીયો જોઈ લેવા નમ્ર વિનંતી છે તો કાજીરંગા નેશનલ પાર્ક છે એ આસામની અંદર આવેલો છે આઠમો પ્રશ્ન એલબીડબલ્યુ ડબલ્યુ કઈ રમત સંકળાયેલ છે તો એલબી ડબલ્યુ છે મિત્રો એ ક્રિકેટ રમત સંકળાયેલ છે નવો પ્રશ્ન ભારત પાકિસ્તાન વચ્ચે કઈ રમત રેખા સોરી મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે કઈ રેખા આવેલી છે તો ભારત પાકિસ્તાન વચ્ચે છે મિત્રો રેડ ક્લિફ લાઇન આવેલી છે એવી રીતે ડુરન રેખા પૂછે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલ છે ચોવીસ પેરેલ પૂછે તો પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવશે તો આવી રેખા છે મિત્રો ખાસ યાદ રાખી લેવાની છે દસો પ્રશ્ન બિગ બ્લુ કઈ કંપનીનું ઉપનામ છે તો બિગ બ્લુ છે મિત્રો આઈબીએમ એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીનનું ઉપનામ છે બિગ બ્લુ અગિયારનો પ્રશ્ન આઈએમઓનું ફોર્મ પૂછાયું હતું જે છે મિત્રો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન બાર પ્રશ્ન જળ જાને બાળા એ પ્રકાર મિત્રો સાહિત્ય પ્રકાર જણાવો એનો સાહિત્ય પ્રકાર છે પ્રભાત્યા છે અને મિત્રો નરસિંહ મહેતાના પ્રભાત્યા છે કોના છે નરસિંહ મહેતાના અને મિત્રો નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે તળાજા છે ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો તેનો પ્રશ્ન જીએસટી ફૂલ ફોર્મ પૂછાયું હતું તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટીનું ફૂલ ફોર્મ છે મિત્રો ચૌદનો પ્રશ્ન જીડીપીનું ફૂલ ફોર્મ પૂછાય તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એ નો ફૂલ ફોર્મ છે ગ્રોસ ડેમે ડોમેસ્ટિક પ્રોડક્ટ જેને મિત્રો આપણે ઘરેલું પેદાશ પણ કહીએ છીએ 15 પ્રશ્ન પેજ બ્રેક ઇન્સર્ટ શોર્ટકટ કે પેજ બ્રેક ઇન્સર્ટ શોર્ટકટ કહી છે મિત્રો કંટ્રોલ પ્લસ એન્ટર કઈ છે પેજ બ્રેક મારી શોર્ટકટ કઈ છે કંટ્રોલ પ્લસ એન્ટર છે 16 પ્રશ્ન કમ્પ્યુટર પ્રોગ્રામના શોધક કોણ છે તો કમ્પ્યુટર પ્રોગ્રામના શોધક છે એડા લવલેસ કોણ છે એડા લવલેસ છે કોમ્પ્યુટર પ્રોગ્રામના શોધક છે સત્તર પ્રશ્ન કયા લેયરને ઓએસઆઈ મોડલનું હાટ કહેવામાં આવે છે મિત્રો ઓએસઆઈ મોડલના કુલ સાત લેયર છે સાતે સાત લેયર આપણા મોઢે હોવા જોઈએ એમાં મિત્રો જે લેયર છે મિત્રો એને હાટ કહેવામાં આવે છે એ લેયર છે મિત્રો ટ્રાન્સપોર્ટ લેયર કયું છે ટ્રાન્સપોર્ટ લેયર તો મિત્રો ટ્રાન્સપોર્ટ લેયર છે એ ઓએસઆઈ મોડલનું હાટ છે ટ્રાન્સપોર્ટ લેયર એ ઓએસઆઈ મોડલનું હાટ છે રેડિયોની શોર્ટકટ પૂછાઈ હતી રીડીનું શોર્ટકટ છે કંટ્રોલ વાય રાડોનું શોર્ટકટ છે કંટ્રોલ ઝેડ ઓગણીસો પ્રશ્ન ડીઆરડીઓનું ફોર્મ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન થશે વિશ્વ પ્રશ્ન જે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડિયારો હોય એ કોનું સૂત્ર છે મિત્રો તો સ્વામી જે એકવીસો પ્રશ્ન કોમ્પ્યુટરની ત્રીજી પેઢીમાં શું વપરાય છે તો કોમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં મિત્રો વેક્યુમ ટ્યુબ હતી બીજી પેઢીમાં હતું મિત્રો ટ્રાન્ઝિસ્ટર ત્રીજી પેઢીમાં હતું ઇન્ટીગ્રેટેડ સર્કિટ ચીપ તે પણ ખાસ યાદ રાખજો આવી શું પીળી ક્રાંતિ છે તેલેબિયાને તેને બેને લગતી હતી તેવું સમય ભાઈ કોમ્પ્યુટરના ઓએસઆઈ મોડલમાં ત્રીજું લેયર કયું છે તો મિત્રો ઓએસઆઈ મોડલનું હાર્ટ કયું છે ટ્રાન્સપોર્ટ લેયર છે અને ત્રીજું લેયર કયું છે તો ત્રીજું લેયર છે નેટવર્ક લેયર જોયું શું ભાઈ પ્રાઇમરી મેમરી અને સીપીયુ વચ્ચે આવેલી કડી કઈ છે તો પ્રાઇમરી મેમરી અને સીપીયુ વચ્ચે આવેલી કડી છે એ કેચ છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ